બાલાજી ગ્રીન 1-2 ભાવિન રેસિડેન્સી પાર્થ રેસિડેન્સી સોસાયટીના રહીશો દ્વારા આજરોજ પાટણ નગરપાલિકામાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તો આ વિસ્તારમાં જીવન જરૂરિયાતની મુખ્ય બાબત એવી પાણીની જરૂરિયાત ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગી છે. તો આ વિસ્તારમાં અનિયમિત પાણીનો જથ્થો અપૂરતા પ્રમાણમાં પૂરો પાડવામાં આવે છે અને વારંવાર સોસાયટીના રહીશો દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં આજ દિન સુધી પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો મળતો નથી અને સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવી પડે છે. તો આ વિસ્તારમાં નવીન સોસાયટીઓના બાંધકામ પણ ચાલુ છે, જેથી આ વિસ્તારમાં પાણી બાબતે કાયમી હલ આવે અને આ વિસ્તારના લોકો પાણી મેળવી શકે તથા પાટણ નગરપાલિકાનો વેરો પણ સમયસર ભરે છે. તો નિર્મલનગરથી મહર્ષિ સોસાયટી જતા રોડ પર ઘણી સોસાયટીઓનો સમાવેશ થાય છે. તો રોડ પર પાણી પૂરું પાડવાની મુખ્ય પાઇપલાઇનની પાઇપ 6 ઇંચની નાખવી જેથી પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે. એક વર્ષથી પાણી અમારે આવતું જ નથી. કયા વિસ્તારમાં? બાલાજી વન નિર્મળનગર ની પાછળ સોસાયટી હોય ને ત્યારે બધી સોસાયટી પાણી જાય. ચાર સોસાયટી મોડી છે. શું તકલીફો પડે છે પાણી? પાણી આપું તો આવું શું કરે? પીવા જેટલો પાણી આવો. કેટલા સમયમાં? 2-3 મહિના. 6 મહિના નગર પાછળ બાલાજી ગ્રીન 1 માં રહીએ છીએ. અમારી ત્યાં 4 સોસાયટીમાં પાણી નહીં આવતું. 300-300 નું ટેન્કર અઠવાડિયે અમારે મંગાવવું પડે છે અને અત્યારે એટલી ખરાબ પરિસ્થિતિ છે ને કે પાણી વગર બિલકુલ ઉનાળો આવી ગયો પણ ચાલે એવું નહીં. અને અહીંયા કહેવાયા તેમને પાઇપનું બોનું કાઢ્યું કે તમારા જે બિલ્ડર છે એ લોકોએ 3ની પાઇપ નાખી છે એટલે તમારે 6 મહિના સુધી 6ની પાઇપ નાખીશું તો સુધી પાણી આવશે નહીં. હવે 6 મહિના સુધી આખો ઉનાળો અમારે કેવી રીતે કાઢવો પાણી વગર? શું નામ તમારું? મારું નામ વર્ષાબેન, દીપકભાઈ મિસ્ત્રી. આજે પાટણ નગરપાલિકામાં બાલાજી ગ્રીન 2 ભાવિન રેસિડેન્સી 5 રેસિડેન્સીના રહીશો પાણી ઓછું આવે છે એની કમ્પ્લેન લઈને અમારી પાસે આવ્યા હતા. પણ હકીકતની અંદર એ વિસ્તારની અંદર આખો નવો વિસ્તાર ડેવલપ થયો છે અને જૂની પાઇપો જે હતી એ 3ની પાઇપ છે અને કનેક્શનની સંખ્યા વધી છે અને સોસાયટીની સંખ્યા પણ વધી છે. અગાઉ અમે 4ની પાઇપલાઇન ત્યાં નખાઈ છે પણ એ છતાં આગળથી જે પાઇપ આવે છે એ 3ની છે અને વાલ પણ 3નો છે. અમારી ધ્યાન ઉપર વાત આવતા તુરંત જ ત્યાં 6ની પાઇપલાઇન નાખવા માટેનું કામ અમે નગરપાલિકામાં મૂકી દીધું છે અને ગ્રાન્ટમાં 6ની પાઇપનું કામ થઈ જશે એટલે આ લોકોનો પાણીનો પ્રશ્ન જે છે એ સોલ્યુશન આવી જશે. આવું એક સોસાયટી નહીં પણ પાટણની તમામ સોસાયટીઓ જે નવો વિસ્તાર ડેવલપ થયો છે ત્યાં જૂની લાઇનો જૂની 3ની સાઇડની હતી એ તમામ નવા વિસ્તારની અંદર લાઇનો બદલી અને વધુ જે બોજ પાટણ નગરપાલિકા ઉપર પાણી સપ્લાયનો પડે છે એ દૂર કરવા માટે રામનગરમાં આશાપુર માતરવાડી આ તમામ જગ્યાએ નવા બોરો અને પાણી ટાંકીઓ અને સંપનું આ નિર્માણ થઈ રહ્યું છે અને ટૂંક સમયમાં આ લાઇનોથી જોડાણ આપી દેવામાં આવશે કે જે વધારાનો વિસ્તાર નગરપાલિકામાં સમાવેશ થયો છે તમામ જગ્યાએ પાણીનો પ્રોબ્લેમ સોલ્યુશન થઈ જશે. કેટલા સમયમાં નાખવામાં આવશે? આની પાઇપલાઇન લગભગ 6ની પાઇપલાઇન